હવે આગળ વાત કરીએ તો ઉનાવાસીઓએ બહાર જવા માટે 18 દિવસમાં રૂપિયા 50,000 થી વધુ દંડ ભર્યો. લોકડાઉન દરમિયાન પણ ઉના શહેરની ટ્રાફિક પોલીસ દંડની સારી એવી રકમ વસૂલ કરી છે. લોકડાઉનના શરૂઆતના દિવસોમાં એવું નક્કી કર્યું હતું કે લોકડાઉન દરમિયાન લોકો પાસેથી દંડ વસૂલાશે નહીં, પરંતુ લોકો લોકડાઉનનો પૂર્ણ અમલ કરતા ન હોવાથી વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાની શરૂઆત કરતા માત્ર 18 દિવસમાં જ રૂપિયા 50,000થી વધુ દંડ તેમજ 130થી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયા બાદ અત્યાર સુધીમાં શહેરની પોલીસ દ્વારા વિવિધ પોઈન્ટ પણ રૂપિયા 50,000થી વધુ દંડ વસૂલાયા છે તેમજ 130થી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. આ બાબતે સ્થાનિક તેમજ જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે લોકો કારણ વગર બહાર નીકળી રહ્યા છે, તેથી હાલમાં માત્ર એવા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે જેઓ કારણ વગર બહાર નીકળી રહ્યા છે. હાલમાં એવા સરકારી ફરજ પર જતા હોય કે કામથી બહાર નીકળ્યા હોય તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવતો નથી. જેઓ કારણ વગર ફરે છે અને ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા તેમની પાસેથી દંડ વસૂલવાનું કામ શરૂ કર્યું છે અને લોકડાઉનની ચુસ્ત અમલવારી થાય તે બાબતે હાલના સંજોગોમાં મહત્વની હોય અને લોકો ઘરની બહાર ન નીકળે અને પોતે સુરક્ષિત રહે અને બીજાને સુરક્ષિત રાખે. બીજી તરફ કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી હોય જાહેરનામાનો ભંગ બદલ 70થી વધુ લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ છે, તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરા વડે નજર રાખવામાં આવે છે. પાયલ બાંભણિયા, ZSTV, ઉના.